નમસ્કાર. શ્રી રામા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર, એમએડ સેમિસ્ટર 1માં હું અભ્યાસ કરું છું. મારું નામ છે તન્વી ગામિત અને પ્રણાલિકા ચૌધરી. આજે આપણે મૂલ્ય શિક્ષણનો અર્થ, ઉદ્દેશ્યો અને જરૂરિયાતો તેમજ મૂલ્ય શિક્ષણનો ફિલોસોફિકલ અને સમાજશાસ્ત્રીય આધાર વિશે અભ્યાસ કરીશું. પ્રસ્તાવના કેળવણીનું કામ ઉત્તમ નાગરિકો તૈયાર કરવાનું છે. નાગરિકોમાં શ્રેષ્ઠતાનું સિંચન કરવાનું છે, એટલે કે કેળવણી દ્વારા સદગુણોનું સિંચન કરી વ્યક્તિમાં સદાચારને પ્રસ્થાપિત કરી ઉત્તમ નાગરિકોનું નિર્માણ કરી શકાય. દેશના સુસંવાદી વિકાસ માટે ઉત્તમ નાગરિકોનું હોવું અત્યંત આવશ્યક છે. ઉત્તમ નાગરિકો તૈયાર કરવાની કેળવણી એટલે હૃદય પરિવર્તનની કેળવણી. આથી આપણું શિક્ષણ વ્યક્તિનું હૃદય પરિવર્તન કરે એવું હોવું જોઈએ. વિદ્યાર્થીઓની ખરી કસોટી તો ત્યારે જ થાય છે જ્યારે તેઓ વાસ્તવિક જીવનમાં કેટલા સફળ થયા અને કેટલા નિષ્ફળ રહ્યાનો અનુભવ કરે છે. જીવનની સફળતા અને નિષ્ફળતાનો આધાર તેમણે કેટલું શિક્ષણ મેળવ્યું છે તેના પર નહીં, પરંતુ તેમણે કેવું શિક્ષણ મેળવ્યું તેના પર રહેલો છે. કેળવણીનો અર્થ સમજાવતા ગાંધીજીએ કહ્યું છે કે સાચી કેળવણી મગજમાં પુષ્કળ માહિતી અને આંકડાઓ ઠાસવામાં નથી, સંખ્યાબંધ પુસ્તકો વાંચી પરીક્ષા પસાર કરવામાં નથી, પણ ચારિત્ર્યનો વિકાસ કરવામાં છે. ખરી કેળવણી તો એ છે કે જે માણસના આંતરિક ગુણોનો વિકાસ કરે છે. સાચા અર્થમાં સદગુણોના આચરણનું શિક્ષણ જ મૂલ્ય શિક્ષણ છે. હવે આપણે મૂલ્ય શિક્ષણનો અર્થ જોઈશું. મૂલ્ય શિક્ષણના સર્વસામાન્ય અર્થ છે, શિક્ષણની પ્રક્રિયા દ્વારા બાળકમાં સદવૃત્તિ અને સુટેવોનું સિંચન કરીને માનવીય ચારિત્ર્યનું નિર્માણ કરવું. બીજું છે, જે શિક્ષણ દ્વારા બાળકોનો સુયોગ્ય સ્વસ્થ વિકાસ થાય અને જેમાંથી સદાચારી નાગરિકનું નિર્માણ થાય, સાચા અર્થમાં તે જ મૂલ્ય શિક્ષણ છે. હવે મૂલ્ય શિક્ષણનો વ્યાપક અર્થ. શિક્ષણ ચિંતકોની સંકલ્પનાઓ જોઈએ. ગાંધીજીના મતે નીતિ નિયમોનું સ્વરૂપ માનવ હૃદયને તેમજ જીવનને શુદ્ધ કરનાર સત્ય અને અહિંસાના સદગુણોની તાલીમ એવું હતું. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના મતે નૈતિક આધ્યાત્મિક મૂલ્યની ખીલવણીની જવાબદારી શાળા શૈક્ષણિક અને અભ્યાસેતર કાર્યક્રમને સોંપે છે. તેના દ્વારા બાળકોમાં વફાદારી, હિંમત, શિસ્ત, ભોગ, સત્યપાલન જેવા સદગુણો ખીલવવા જોઈએ. સ્વામી વિવેકાનંદના મત મુજબ ખરી કેળવણી એ હૃદયની કેળવણી છે. માનવતા, માનસિક વિશાળતા, સેવા ભાવના, સ્વીકૃતિ, નિર્ભયતા વગેરે નૈતિક ગુણોની ખીલવણી જે સાચી કેળવણી છે. શિક્ષણ ચિંતકોની સંકલ્પનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે મૂલ્ય શિક્ષણ એટલે પહેલું છે નૈતિકતા, સમભાવ અને આધ્યાત્મિક વિકાસ માટેનું શિક્ષણ. બીજું છે સત્ય અને અહિંસા જેવા શાશ્વત મૂલ્યોના વિકાસ માટેનું શિક્ષણ. ત્રીજું છે વફાદારી, હિંમત, શિસ્ત, ભોગ, સત્યપાલન જેવા ગુણોની ખીલવણી માટેનું શિક્ષણ. ચોથું છે ઉમદા સંસ્કારનું સિંચન મૂળભૂત વૃત્તિઓને સદાચાર દ્વારા અભિવ્યક્ત કરવી અને હૃદય પરિવર્તન માટેનું શિક્ષણ. પાંચમું છે બિન સાંપ્રદાયિકતા, આંતરરાષ્ટ્રીય સહકાર, શાંતિમય સહ અસ્તિત્વ, સમાનતા અને જવાબદારીની ભાવના વિકસાવવા માટેનું શિક્ષણ. હવે આપણે મૂલ્ય શિક્ષણના ઉદ્દેશ્ય વિશે જોઈશું. પહેલું છે વિદ્યાર્થી સારા નરસાનો ભેદ તારવી શકે. બીજું છે વિદ્યાર્થી સાચી દિશામાં પ્રગતિ કરી શકે. ત્રીજું છે વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન કરવું. ચોથું છે વ્યવહારિક જીવનમાં સદગુણોનું અનુસરણ કરવું. પાંચમું છે વ્યક્તિમાં સામાજિકતાનો વિકાસ કરી સામાજિક આદર્શોનું સ્થાપન કરવું. છઠ્ઠું છે નૈતિકતા અને આધ્યાત્મિક નો વિકાસ કરવો. સાતમું છે વિદ્યાર્થી આદર્શો, વ્યવહારો, ગતિ અને પ્રગતિનો ખ્યાલ મેળવી પોતાના જીવનનું ઘડતર કરે. આઠમું છે બાળકોમાં અભિરુચિનો વિકાસ કરવો. નવમું છે સદવૃત્તિઓનો વિકાસ કરવો. દસમું છે વિદ્યાર્થીઓની સભ્યતા અને માનવતામાં આસ્થા પ્રગટ કરવી. અગિયારમું છે વૈજ્ઞાનિક અભિવૃત્તિ, અભિરુચિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ કરવો. બારમું છે પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન માટેના પ્રયત્નો કરે. તેરમું છે
રાષ્ટ્રીય આવશ્યકતાઓ અનુસાર સહયોગ કરવો. 14મું છે રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરે. 15મું છે રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક મૂલ્ય ઉજાગર કરે. 16મું છે રાષ્ટ્રીય સમસ્યાઓ દૂર કરવામાં પોતાનું યોગદાન આપે. 17મું છે મૂલ્યલક્ષી સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપે. 18મું છે વિદ્યાર્થીઓમાં સારી આદતો અને વલણો વિકસાવવા. 19મું છે પોતાના આચાર વિચારમાં ઉદાર બની ધર્મ, જાતિ, પ્રાંત, લિંગ વગેરેના ખોટા ખ્યાલોની ગેરસમજ દૂર કરવી. 20મું છે નવી પરિસ્થિતિમાં નવું જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરવો. હવે આપણે મૂલ્ય શિક્ષણની જરૂરિયાતો જોઈશું. પહેલું છે દિન પ્રતિદિન આવશ્યક મૂલ્યોનો નાશ થઈ રહ્યો છે. સમાજમાં ચારે બાજુ ધૃણા અને તિરસ્કારનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે સામાજિક અને નૈતિક મૂલ્યો લોકોના જીવનમાં સંક્રમિત કરવા માટે મૂલ્ય શિક્ષણ આવશ્યક છે. બીજું છે સમાજને નૈતિક અને આધ્યાત્મિક અધાપતનમાંથી બચાવી સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. ત્રીજું છે દેશની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાના રક્ષણ, સંવર્ધન અને સંક્રમણ માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. ચોથું છે મૂલ્ય સંસ્કૃતિના પ્રચીવકો છે. મૂલ્ય સિંચન દ્વારા સંસ્કૃતિનું વૃક્ષ પરિપુષ્ટ બને છે. દેશની ઉજ્જવળ સાંસ્કૃતિક પરંપરાઓ, પ્રણાલીઓ, માન્યતાઓ અને આદર્શોના જતન માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. પાંચમું છે વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળ સાથે લોકોની ભૌતિક સમૃદ્ધિ વધી છે. આમ છતાં લોકો હતાશા, નિરાશા અને અસ્તિત્વની અર્થશૂન્યતામાં ધકેલાઈ ગયા છે. ભૌતિક સમૃદ્ધિ વધવા છતાં આંતરિક અશાંતિ અને અજંપો વધતો જાય છે. આમાંથી માનવજાતને ઉગારવા માટે નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક મૂલ્યોનું શિક્ષણ આપવું અનિવાર્ય છે. છઠ્ઠું છે દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ પ્રાચીન, શાશ્વત અને સનાતન મૂલ્યોનું ધોવાણ થયું છે. સત્ય, અહિંસા, માતૃભાવ જેવા મૂલ્યોનું ધોવાણ થયું છે. આવા મૂલ્યોની પુનઃસ્થાપના માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય બન્યું છે. સાતમું છે જ્યારે વિશ્વમાં માનવ માનવ વચ્ચે ધર્મ, કોમ, ભાષા વગેરેની દિવાલો ઊભી થઈ હોય, માનવ જ્યારે પૂર્વગ્રહ અને દુરાગ્રહથી પીડિત હોય ત્યારે આવા પૂર્વગ્રહ દૂર કરવા માટે વિદ્યાર્થીઓને નાનપણથી જ મૂલ્ય શિક્ષણ દ્વારા મૂલ્ય સંક્રમિત કરવા અનિવાર્ય છે. આઠમું છે વિદ્યાર્થીઓમાં માનવીય ગુણોના વિકાસ કરવા માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. નવમું છે વિદ્યાર્થીઓમાં સ્વમાનની લાગણી વિકસાવવા, તેમનામાં વારસાગત ગુણોનો વિકાસ કરવા માટે અને સામાજિક અને નૈતિક મૂલ્યો આત્મસાત કરવા માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. દસમું છે વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવન જીવવા માટેના યોગ્ય વલણોના વિકાસ કરવા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. હવે આપણે મૂલ્ય શિક્ષણની આધારશિલાઓ વિશે જોઈશું. બે આધારશિલાઓ છે, એક છે તાત્વિક આધાર અને બીજું છે સમાજશાસ્ત્રીય આધાર. પહેલું છે તાત્વિક આધારશિલા. શિક્ષણનો આધાર કેન્દ્ર સભાનતાપૂર્વકનું કાર્ય એ જ મૂલ્ય શિક્ષણ. શિક્ષણની પ્રક્રિયા દરમિયાન શિક્ષક જે કંઈ શીખવે છે, ઉદાહરણ આપે છે, વર્તન કરે છે, તે વિદ્યાર્થી આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે. આ દ્રષ્ટિએ મૂલ્ય શિક્ષણનો તાત્વિક આધાર શિક્ષણ કાર્ય છે. શિક્ષકની પ્રજ્ઞા, વ્યવહાર અને ઉપાસના એ મૂલ્ય શિક્ષણ છે. શિક્ષકે મેળવેલ જ્ઞાન અને વ્યવહાર સંસ્કૃતિ પર આધારિત છે. આ દ્રષ્ટિએ સંસ્કૃતિ, ધાર્મિક રીતરિવાજો, આચાર વિષયક નિધિ વિષેદો, ધર્મગ્રંથોનો સાર વગેરે મૂલ્ય શિક્ષણમાં પાયામાં છે. બીજું જોઈએ સમાજશાસ્ત્રીય આધારશિલા. સમાજશાસ્ત્રનો એક સિદ્ધાંત કાર્ય, અનુભવો, માન્યતાઓ, વલણો, મૂલ્યોનો છે. મૂલ્ય એટલે સારું, ઉચિત કે મહત્વનું. વ્યક્તિમાં જે તે બાબત મહત્વની થવા પાછળનું કારણ, વ્યક્તિએ તે અંગે લાંબા સમય સુધી કરેલા કાર્ય અને તેના કારણે મળેલા અનુભવો છે. જીવનકાળ દરમિયાન વ્યક્તિ વિવિધ અનુભવો મેળવે છે, જેને કારણે
માન્યતાઓ અને સમય જતા વલણો દ્રઢ થાય છે. આ વલણો વ્યક્તિમાં મૂલ્ય તરીકે અભિવ્યક્તિ થાય છે. આગળના સ્થિર થયેલા વ્યવહારો મૂલ્ય શિક્ષણનો સમાજશાસ્ત્રીય આધાર ગણાય છે. થેન્ક યુ.